गुड मॉर्निंग फ्रेंड्स, હું અજય ત્રિવેદી અને આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં ગાલા એસાઈનમેન્ટના પેપર 4 નો વિભાગ બી જોઈ રહ્યા છીએ. તો ચાલો શરૂ કરીએ. મિત્રો, વિભાગ બી માં કુલ 13 દાખલા પૂછાશે અને એમાં તમારે મિત્રો 9 દાખલા તમારે ગણવાના રહેશે, જેમાં દરેક દાખલાના 2 માર્ક્સ એટલે કે કુલ આપણો વિભાગ 18 માર્ક્સ નો પૂછાશે. तो चलो शुरू करिए. आज आपणे 25मा नंबर नो दाखलो जोईए. तो 25मा नंबर मा जुओ, द्विघात बहुपदी 3x² - x - 4 ना शून्यो शोधवाना आपणे कीधा छे, बरोबर. हवे आपणे रकम लखी काढीए. तो जुओ, आपणे द्विघात बहुपदी p ऑफ x बराबर 3x² - x - 4 આપેલું છે અને એના શૂન્યો શોધવાના છે. તો હવે જુઓ, આના અવયવ પાડવા પડશે. અહીંયા આપણી પાસે 3 અને અહીંયા 4 આપેલા છે, બેનો ગુણાકાર કરીએ તો 3 4 12 થાય. હવે આ 12 ના એવા ભાગ પાડો કે એનો સરવાળો બાદબાકી કરીએ તો વચ્ચે મધ્યમ પદ એટલે કે 1 આવવા જોઈએ. તો 4 3 12 થાય અને 4 માંથી 3 બાદ કરીએ તો 1 મળી ગયા આપણને મધ્યમ પદ. તો હવે આપણે અહીંયા લખીએ કે 0 બરાબર આ 3x² - આ x ની જગ્યાએ તમારે 4x માઇનસ માઇનસ પ્લસ અહીંયા કેટલા લખવાના 3x અને માઇનસ 4. હવે આ રીતે આપણા 4 પદ થયા, તો તમારે 2 2 ના જોડકા બનાવવાના. તો 0 બરાબર આ 2 માંથી x સામાન્ય નીકળે તો 3x વધે માઇનસ 4 પ્લસ આ 2 માંથી સામાન્ય કાઢો. તો કશું જ સામાન્ય ન નીકળતું હોય ત્યારે 1 સામાન્ય નીકળે તો અંદર કૌંસમાં 3x - 4 એમના એમ, બરોબર. હવે બંને કૌંસ કેવા આવ્યા મિત્રો, જુઓ સરખા આવે તો એને સામાન્ય કાઢી લો. એક વાર લખવાના 3x - 4 અને બીજા કૌંસમાં આ x અને આ પ્લસ 1 થાય. હવે એને આપણે અલગ અલગ લખીએ તો શું લખાય જુઓ કે 3x - 4 = 0 કે x + 1 = 0 માટે 3x - 4 ને પેલી બાજુ લઈ જાઓ તો શું થાય +4. હવે આ 3 ગુણાકારમાં છે, પેલી બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો 4/3. આ 1 શૂન્ય મળ્યું આપણને. એ જ રીતે અહીંયા જુઓ, x = + પેલી બાજુ જાય તો -1. તો હવે આપણે અહીંયા નીચે જવાબ કરીને લખી શકીએ કે દ્વિઘાત બહુપદી ના શૂન્યો કયા છે, એક તો 4/3 અને -1 છે. ઓકે, આવડશે મિત્રો. ચાલો હવે આપણે બીજો દાખલો જોઈએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ દાખલો બોર્ડની એક્ઝામ માટે, જેના શૂન્યનો સરવાળો અને ગુણાકાર અનુક્રમે -8/3 અને 4/3 હોય તેવી દ્વિઘાત બહુપદી મેળવો. અહીંયા મિત્રો આપણે દ્વિઘાત બહુપદી મેળવવાની છે. તો કેવી રીતે કરીશું જુઓ, આપણે પહેલા ભૂસી નાખીએ આખું. હવે 26મા નંબરમાં આપણે 2 શૂન્યો આપેલા છે, એક -8/3 અને 4/3, બરોબર. એ સરવાળા અને ગુણાકાર આપેલા છે. તો આપણે ધારી લેવું પડે પહેલા, ધારો કે દ્વિઘાત બહુપદીના શૂન્યો આલ્ફા અને બીટા ધારતા
આધારી લેવાનું બરોબર હવે આપણને એમ કીધું છે કે શૂન્યનો સરવાળો આપણને આપેલો છે શું આપ્યું છે શૂન્યનો સરવાળો તો અહીંયા આપણે લખીએ શૂન્યનો સરવાળો બરાબર આલ્ફા પ્લસ બીટા બરાબર આપણને કેટલા આપ્યા છે માઇનસ આઠ છેદમાં ત્રણ આપણને આપેલા છે ઓકે ચલો હવે આ આલ્ફા પ્લસ બીટા શૂન્યનો સરવાળો એનું સૂત્ર શું થાય માઇનસ બી છેદમાં એ થાય બરોબર હવે આ સરવાળો આપણને આપેલો છે કેટલો આપેલ છે માઇનસ આઠ છેદમાં ત્રણ બરાબર માઇનસ બી છેદમાં એ બંને બાજુ માઇનસ છે એટલે પ્લસ થઈ જાય તો આઠ છેદમાં ત્રણ બરાબર બી છેદમાં એ તો આના ઉપરથી જો આ બી બરાબર આઠ મળ્યા કહેવાય બરોબર અને એ બરાબર આપણને કેટલા મળ્યા જો આ બાજુ ત્રણ છે એટલે ત્રણ મળ્યા એટલે એ અને બી મળી ગયા હવે આપણે શૂન્યનો ગુણાકાર લઈએ તો આપણે જુઓ અહીંયા લખીએ કે શૂન્યનો ગુણાકાર બરાબર આલ્ફા ઇન્ટુ બીટા લખાય બરાબર આપણને કેટલા આપેલા છે ચાર છેદમાં ત્રણ હવે એનું સૂત્ર લખીએ શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર સી છેદમાં એ આ એનું સૂત્ર અને એની અંદર આલ્ફા ઇન્ટુ બીટા એટલે ચાર છેદમાં ત્રણ બરાબર હવે જો આ સી સી આપણી પાસે નથી પણ એ બરાબર કેટલા છે ત્રણ તો માટે શું થાય મિત્રો જુઓ બંને બાજુ આ ત્રણ ભાગાકારમાં છે આ બાજુ જાય તો ગુણાકારમાં જાય તો અહીંયા બાજુમાં લખીએ તો ચાર ગુણ્યા ત્રણ છેદમાં ત્રણ બરાબર સી તો આ ત્રણ ત્રણ ઉડી ગયા માટે સી બરાબર કેટલા આવ્યા આપણી પાસે ચાર તો આ રીતે આપણને મિત્રો એ બી અને સી મળ્યા હવે આપણે શોધવાનું શું છે દ્વિઘાત બહુપદી તો હવે તમારે શું કરવાનું કે આ એબીસી ની કિંમતો પ્રમાણિત સ્વરૂપ સાથે સરખાવવાની તો આપણે અહીંયા લખીએ કે એ બી અને સી ની કિંમતો સીની કિંમતો દ્વિઘાત બહુપદીના પ્રમાણિક સ્વરૂપમાં મૂકતા પ્રમાણિત સ્વરૂપમાં મૂકતા ચલો પ્રમાણિત સ્વરૂપ તમે લખાવો તો શું થાય તો p ઓફ x બરાબર ax² + bx + c બરોબર અહીંયા c માટે p ઓફ x બરાબર ચલો a ની જગ્યાએ તમારે કેટલા મૂકવાના 3 તો આ 3x² + b ની જગ્યાએ આપણે 8 છે એટલે 8x અને c ની જગ્યાએ કેટલા છે 4 તો આ તમારું દ્વિઘાત બહુપદી આપણને જે માંગી હતી એ જવાબ આપણને મિત્રો મળી ગયો તો આ રીતે 3x² + 8x + 4 મળે હવે મિત્રો આ આપણો જવાબ છે પણ આને ટૂંકી રીતે લખવું હોય સૂત્રની મદદથી તો એ પણ લખી શકાય હું હવે ભૂસી નાખું છું ચાલો હવે કેવી રીતે લખાય જુઓ તો આપણે અહીંયા લખી કાઢીએ p ઓફ x બરાબર હવે જુઓ આપણે સૂત્રની મદદથી ગણીએ તો અહીંયા શું લખાય x² માઇનસ x² શું લખીશું માઇનસ કૌંસમાં આલ્ફા પ્લસ બીટા ઇન્ટુ x શું લખીશું આલ્ફા ઇન્ટુ બીટા પ્લસ x પ્લસ આલ્ફા ઇન્ટુ બીટા આ સૂત્ર છે મિત્રો અને એક માર્ક્સમાં પૂછાય ત્યારે આ સૂત્રમાં મૂકી દેવાની કિંમતો પણ બે માર્ક્સમાં હોય તો આ રીતે ન લખી શકાય x² એમના એમ માઇનસ હવે આલ્ફા ઇન આલ્ફા પ્લસ બીટા હવે જુઓ તમને આલ્ફા પ્લસ બીટા બરાબર કેટલા આપ્યા છે જુઓ અહીંયા
तो कौंस में माइनस आठ छेद में त्रण अने एक्स प्लस आल्फा इंटू बीटा हमणा आपणे जोयुं गुणाकार केटलो आप्यो छे चार छेद में त्रण तो अहीं चार छेद में त्रण तो माटे पी ऑफ एक्स बराबर एक्स स्क्वेर माइनस माइनस प्लस आठ छेद में त्रण एक्स प्लस चार छेद में त्रण हवे मित्रों जो छेद में केटला छे त्रण एटले तमे केटला लखी शको बराबर लसा लेवानो त्रण तो आ त्रण आनी साथे गुणाई जाए एटले थ्री एक्स स्क्वेर त्रण त्रण उड़ी गया एटले आठ एक्स प्लस त्रण त्रण उड़ी गया एटले चार हवे आ त्रण भागाकार में छे आ बाजू थाय तो गुणाकार एटले त्रण गुण्या जीरो एटले केटला थाय जीरो माटे आपणे अहींया p ऑफ x बराबर केटला मळ्या कहेवाय 3x स्क्वेर प्लस 8x प्लस 4 जवाब मळ्यो પણ આ સૂત્રની રીતે તમે ક્યારે લખી શકો જ્યારે એક માર્ક્સમાં પૂછાયો હોય ત્યારે આનો ઉપયોગ કરી શકો જુઓ જવાબ તો બંને કેવા આવ્યા સેમ ઓકે ચાલો હવે આપણે ત્રીજો દાખલો જોઈએ અને એની અંદર દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 = 0 ના બીજ શોધવાના આપણને કીધા છે તો હવે આપણે લઈ લઈએ મિત્રો ચાલો હવે એની અંદર તમે જુઓ 27મા નંબરના દાખલાની અંદર આપણને દ્વિઘાત સમીકરણ આપ્યું છે p ઓફ x બરાબર 6x² - x - 2 આપણને આપે છે હવે તમે બરોબર ધ્યાનથી જુઓ તો એના બીજ શોધવા હોય તો તમારે આને ભાગ પાડવા પડે આ 6 અને આ 2 એ બે નો ગુણાકાર કરો 6 દુ કેટલા થાય 12 તો 12 ના એવા ભાગ પાડો કે એનો સરવાળો બાદબાકી કરીએ તો મધ્યમ પદ 1 આવે તો શું થાય મિત્રો 4 3 12 થાય અને 4 માંથી 3 જાય તો કેટલા વધે 1 તો મળી ગયા આપણને 1 તો આપણે અહીંયા લખીએ કે 0 બરાબર 6x² માઇનસ કેટલા લખવાના 4x માઇનસ માઇનસ પ્લસ 3x અને માઇનસ 2 આ રીતે ચાર પદ મળ્યા એટલે હવે આપણે બે બે ના જોડકા આ રીતે બનાવવાના અને સામાન્ય કાઢવાના તો આ બે માંથી કેટલા સામાન્ય નીકળે 2x તો 2 તારી 6 બબે દુ 4 બરોબર x તો સામાન્ય નીકળી ગયા હવે આ બે માંથી સામાન્ય કાઢો તો કશું સામાન્ય ન નીકળે તો 1 સામાન્ય નીકળે તો 1 તો કૌંસમાં 3x માઇનસ કેટલા આવે 2 માટે હવે જુઓ બરાબર આ બંને કૌંસ કેવા આવ્યા સરખા તો એને તમે સામાન્ય કાઢી લો એક વાર લખો 3x માઇનસ 2 અને બીજા કૌંસમાં આ 2x અને આ પ્લસ 1 ઓકે આટલું કર્યા પછી અલગ અલગ લખો તો શું લખાય 3x માઇનસ 2 બરાબર 0 કે 2x પ્લસ 1 બરાબર 0 માટે 3x બરાબર માઇનસ 2 આ બાજુ જાય તો પ્લસ 2 અને આ ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકાર તો 2 છેદમાં કેટલા મળે 3 એ જ રીતે જો અહીંયા 2x બરાબર પ્લસ 1 ને પેલી બાજુ લઈ જાવ તો માઇનસ 1 થાય હવે આ બે ગુણાકારમાં છે પેલી બાજુ જશે તો ભાગાકારમાં જશે તો x બરાબર માઇનસ 1 છેદમાં 2 તો આ રીતે મિત્રો આપણને દ્વિઘાત સમીકરણના બે બીજ મળ્યા તો જવાબ લખીએ દ્વિઘાત સમીકરણના બે બીજ બરાબર 2 છેદમાં 3 અને માઇનસ 1 છેદમાં 2 છે ઓકે આવડશે મિત્રો ચાલો હવે આપણે 28મા નંબરનો દાખલો સમાંતર શ્રેણી માઇનસ 3 માઇનસ 1 તૃતીયાંશ 2 ડેશ ડેશ નું 11મું પદ શોધો કયું પદ કીધું છે 11મું તો હવે કેવી રીતે ગણીએ જુઓ
એની અંદર આપણને સમાંતર શ્રેણી આપેલી છે તો સૌપ્રથમ આપણે સમાંતર શ્રેણી લખીએ સમાંતર શ્રેણી માઇનસ ત્રણ માઇનસ એક છેદમાં બે બે ડેશ 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 આ રીતે આપણને આપેલું છે તો પહેલા આપણે એને લખી કાઢીએ મિત્રો જુઓ આ પ્રથમ પદ એ વન એ ટુ એ થ્રી કહેવાય માટે આપણે સૌ પ્રથમ એ બરાબર પ્રથમ પદ કેટલું છે માઇનસ ત્રણ હવે સામાન્ય તફાવત લઈએ ડી ડી બરાબર એ ટુ માઇનસ એ વન બરાબર એ ટુ એટલે જુઓ અહીંયા માઇનસ એક તૃતીયાંશ ઓછા એ વન એટલે માઇનસ ત્રણ બરાબર માઇનસ એક તૃતીયાંશ માઇનસ માઇનસ શું થાય પ્લસ ત્રણ બરાબર હવે લસા લઈ લો ચલો બે લસા બરોબર બે બે ઉડી ગયા માઇનસ એક પ્લસ આ બે ઉપર ગુણાય એટલે બે તારી છ હવે બાદ બાકી કરો ઉપર માઇનસ પ્લસ માઇનસ છ માંથી એક જાય તો કેટલા રહે પાંચ તો કેટલા આવે મિત્રો પાંચ છેદમાં બે એટલે સામાન્ય તફાવત આપણને કેટલો મળ્યો પાંચ છેદમાં બે આપણને મળ્યો હવે આપણને શું કે છે અગિયારમું પદ શોધો તો આપણે અગિયારમાં પદ માટેનું સૂત્ર લખી કાઢીએ તો એ ઇલેવન બરાબર એ પ્લસ હવે અગિયાર છે એટલે અગિયાર માંથી એક બાદ કરવાના તો કેટલા આવે દસ ડી આવે બરોબર આ સૂત્ર તૈયાર થયું હવે એમાં કિંમત મૂકો તો એ ઇલેવન બરાબર એ એટલે કેટલા છે માઇનસ ત્રણ પ્લસ દસ અને ડી એટલે તફાવત કેટલો આવ્યો પાંચ છેદમાં બે હવે મિત્રો તમે ધ્યાનથી જુઓ તો અહીં છેદ ઉડશે બે પાંચ દસ થાય માટે એ ઇલેવન બરાબર માઇનસ ત્રણ પ્લસ પાંચ ગુણ્યા પાંચ એટલે કેટલા થાય પચીસ માટે એ ઇલેવન બરાબર માઇનસ પ્લસ માઇનસ એટલે બાદ બાકી પચીસ માંથી ત્રણ જાય તો બાવીસ અને મોટી સંખ્યા આગળ પ્લસ એટલે અગિયારમું પદ આપણે જવાબ લખીએ કે અગિયારમું પદ કયું મળ્યું મિત્રો બાવીસ છે ઓકે આવડશે મિત્રો હવે મિત્રો આપણે ઓગણત્રીસમાં નંબરનો દાખલો જોઈએ તો એની અંદર જુઓ ઝીરો અને પચાસ વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો શોધો અયુગ્મ એટલે એકી સંખ્યા અને એનો સરવાળો શોધવાનું કીધું છે એટલે સમજો મિત્રો જરા આપણને અહીંયા શું કીધું છે ઝીરો અને પચાસ વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો તો કયો થાય મિત્રો આપણે અહીંયા લખીએ ઝીરો અને પચાસ વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકો અયુગ્મ એટલે એકી સંખ્યા કહેવાય એકી પૂર્ણાંકોનો સરવાળો પૂર્ણાંકોનો સરવાળો હવે અયુગ્મ એટલે કઈ આવે ઝીરો અને પચાસ વચ્ચેની તો જુઓ એક તો એક વત્તા ત્રણ પછી કઈ આવશે મિત્રો સાત બરોબર કઈ કઈ આવશે એક ત્રણ પાંચ સાત આવે કઈ આવે એક ત્રણ પાંચ સાત ડેશ 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 અને પચાસ ની અંદર એટલે કઈ આવે ઓગણપચાસ ઓગણપચાસ એ એકી સંખ્યા કહેવાય હવે જુઓ આપણે અહીંયા સરવાળો શોધવાનો તો સરવાળા શોધવા માટેનું નાનું સૂત્ર કહ્યું તો એસએન બરાબર એન બાય ટુ કૌંસમાં એ પ્લસ એલ હવે તમે જુઓ આપણને આ સરવાળા માટેનું જે સૂત્ર છે એમાં પ્રથમ પદ મળી જશે જુઓ આપણે અહીંયા લખીએ તો પ્રથમ પદ એ બરાબર કેટલા છે જુઓ આ રહ્યા એક પછી સામાન્ય તફાવત ડી બરાબર શું થાય એ ટુ માઇનસ એ વન બરાબર એ ટુ એટલે ત્રણ
ओछा ए वन एटले ए, त्रण मांथी एक जाय तो केटला रहे बे। हवे आपणी पासे अंतिम पद एटले एसएन कहेवाय, एएन कहेवाय, कयो कहेवाय, एएन अथवा एने एल पण कहेवाय, केटला छे आपणी पासे 49। હવે આપણી પાસે છે શું નહીં, એન નથી, એટલે પહેલા એન શોધવા પડે, એન નથી તો એ એન શોધવા પડશે બરોબર। તો એન કયા સૂત્રની મદદથી શોધાય, તો આપણે અહીંયા લખીએ ચલો કે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી, આ સમાંતર શ્રેણી માટેનું જે સૂત્ર છે એનો ઉપયોગ કરીશું। એમાં જુઓ એ એન, એન એટલે આપણી પાસે નથી, એ એટલે કેટલા છે આપણી પાસે, જુઓ એ એન આપણી પાસે છે આ રહ્યા, જુઓ કેટલા છે 49, તો આપણે અહીંયા લખી કાઢીએ ચલો એ એન ની જગ્યાએ કેટલા મૂકીએ 49। ચાલો એ બરાબર કેટલા છે 1, એન આપણી પાસે નથી ઓછા 1 ગુણ્યા ડી, ડી તફાવત કેટલો આવ્યો 2। હવે શું કરીશું મિત્રો, જુઓ આ 49 આ પ્લસ આ બાજુ આવે તો માઇનસ 1 બરાબર, આ બે નો ગુણાકાર આ બંને સાથે કરો તો 2n માઇનસ 2 એકા 2, આ બંને ની બાદબાકી કરો તો 48 બરાબર 2n માઇનસ 2 થાય। માઇનસ 2 ને આ બાજુ લાવો તો 48 પ્લસ 2 બરાબર 2n, માટે 48 વત્તા 2 કરો એટલે 50 બરાબર કેટલા થાય 2n થાય। હવે શું કરીશું જુઓ ધ્યાનથી કે આ 2 ગુણાકારમાં છે, બરાબર ની આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય તો 50 ભાગ્યા કેટલા લખાય 2। હવે આપણે છેદ ઉડાડી દઈએ ચલો, તો 2 છેદ ઉડાડો તો 2 25 2 50, માટે n બરાબર કેટલા મળે આપણને 25। હવે આ કિંમતો આપણે શું મૂકીશું, સરવાળા માટેનું નાનું જે સૂત્ર છે એમાં આપણે કિંમતો મૂકી દઈએ તો શું થાય, જુઓ Sn બરાબર n એટલે કેટલા છે 25, તો 25 બરાબર 25 છેદમાં 2 કૌંસમાં a, a બરાબર 1 અને વત્તા l બરાબર 49 અંતિમ પર। હવે એની અંદર આપણે કિંમતો મૂકીએ ચલો, તો શું થશે s 25 બરાબર 25 છેદમાં 2 ગુણ્યા, આ બેનો સરવાળો કરો તો 50 છેદમાં 1 થાય। હવે છેદ ઉડાડી દો ચલો, હવે છેદ ઉડાડીએ તો 2 25 2 50 થાય બરોબર। તો હવે શું કરીશું મિત્રો, માટે s 25 બરાબર 25 ગુણ્યા 25 એટલે કેટલા થાય 625, તો આ આપણને શું મળી ગયો મિત્રો, જવાબ મળ્યો। તો પછી અહીંયા લખી શકાય આપણને જવાબમાં શું માંગ્યું છે, 0 થી 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોનો સરવાળો કેટલો મળ્યો 625 છે। આવડશે મિત્રો, ચાલો હવે આપણે આગળ ગણીએ 30મા નંબરનો દાખલો। બિંદુઓ -5 7 -1 3 વચ્ચેનું અંતર શોધો, એકદમ ઈઝી દાખલો છે, જુઓ હવે એમાં શું કરશો, હવે આ ભૂસી નાખીએ। અમુક દાખલાઓ મિત્રો બોર્ડ ની એક્ઝામ માટે ખૂબ જ અગત્યના છે, આવો એક દાખલો તમારે અચૂક પૂછાશે। આપણે અહીંયા આકૃતિ દોરીએ, બે બિંદુઓ લઈએ A અને આ B, એના યામ આપણે -5 અને 7 આપ્યા છે અને B ના યામ આપણને -1 3 આપેલા છે। હવે આપણે આને x1 y1 લઈ લઈએ અને x2 આપણે y2 લઈએ। હવે આપણને શું પૂછ્યું છે રકમમાં, જુઓ કે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધો, બે બિંદુઓ એટલે A અને B વચ્ચેનું અંતર, એટલે
अंतर सूत्र नो उपयोग करवो पड़े एबी स्क्वेर बराबर एक्स वन माइनस एक्स टू कौंस बार वर्ग वत्ता वाय वन माइनस वाय टू कौंस बार वर्ग आ अंतर सूत्र नो आपणे उपयोग करवो पड़े बराबर। हवे एमां आपणे किंमतो मूकी दईए चलो किंमतो मूकीए तो शू थाय एबी स्क्वेर बराबर कौंस में एक्स वन एटले माइनस पांच माइनस एक्स टू एटले केटला छे माइनस एक कौंस बार वर्ग वत्ता वाय वन एटले सात ओछा त्रण कौंस बार वर्ग। हवे आटलू कर्या पछी जुओ अहींया एबी स्क्वेर बराबर आ माइनस पांच माइनस माइनस प्लस एक कौंस बार वर्ग वत्ता सात मांथी त्रण जाए तो केटला रहे चार नो वर्ग। ओके हवे आपणे अहींया लखीए तो एबी स्क्वेर बराबर आ बेनी बाद बाकी करो तो माइनस चार नो वर्ग वत्ता चार नो वर्ग केटलो थाय सोळ थाय चार गुण्या चार एटले सोळ। हवे जो एमां एबी स्क्वेर बराबर माइनस चार नो वर्ग एटले केटला थाय माइनस माइनस तो प्लस अने चार नो वर्ग चार गुण्या चार एटले सोळ अने वत्ता आ सोळ एमना एम माटे एबी स्क्वेर बराबर सोळ वत्ता सोळ एटले बत्रीस थाय। हवे मित्रों आटलू कर्या पछी तमारे शू करवानुं जुओ आ वर्ग काढी नाखो एटले एबी बराबर आ बाजु शू थई जाय वर्गमूळ मां बत्रीस थाय। હવે બત્રીસ નું વર્ગમૂળ ના નીકળે તો કેવી રીતે લખાય એને જુઓ એના ભાગ પાડી દઈએ એબી બરાબર વર્ગમૂળમાં સોળ દુ બત્રીસ થાય બત્રીસ ની જગ્યા કેટલા લખાય સોળ દુ બત્રીસ અને તમને ખબર છે કે સોળ નું વર્ગમૂળ નીકળે આનું વર્ગમૂળ નીકળે કેટલું આવે ચાર પણ આ બે નું વર્ગમૂળ ન નીકળે એટલે વર્ગમૂળમાં બે એટલે અહીંયા એબી બરાબર આપણને કેટલા મળ્યા ચાર વર્ગમૂળમાં બે એટલે તમે લખી શકો કે બે બિંદુઓ વચ્ચેનું અંતર બરાબર એબી બરાબર ચાર વર્ગમૂળમાં બે છે। ઓકે આવડશે મિત્રો। હવે મિત્રો આપણે 31માં નંબરનો દાખલો જોઈએ। હવે એની અંદર જુઓ y અક્ષ કીધું છે y અક્ષ એ બિંદુઓ 5 માઈનસ 6 અને માઈનસ 1 માઈનસ 4 ને જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો એમ કીધેલું છે। હવે y અક્ષ એ બિંદુઓ આ બે આપેલા છે ને જોડતા રેખાખંડ નું વિભાજન કરે છે એટલે સમજો મિત્રો આપણને અહીંયા એમ કીધું છે 31માં નંબરના દાખલાની અંદર આ રેખાખંડ આપણે લઈ લઈએ એમાં બે બિંદુઓ લઈ લઈએ એ અને બી આના એના યામ આપણે લઈએ 5 માઈનસ 6 અને બી ના યામ આપણે લઈ લઈએ માઇનસ એક માઇનસ ચાર। હવે એની અંદર આપણને અહીંયા એમ બિંદુ લઈએ અને વાય અક્ષ પણ મૂકીધું છે એટલે ઝીરો વાય આવે કેટલા આવે વાય અક્ષ પણ મૂકીધું છે આપણને કયું કીધું છે વાય અક્ષ પરનું બિંદુ તો આપણે અહીંયા પહેલા લખીએ કે એમ એ y અક્ષ પરનું બિંદુ છે જેથી તેના યામ કેટલા થાય 0y થાય બરોબર। પરંતુ જો મિત્રો x અક્ષ કીધું હોય તો અહીંયા શું આવે x 0 આવે। ઓકે હવે આપણે અહીંયા લખી કાઢીએ કે એમ બિંદુ એ એ અને બી બિંદુનું હવે જો આપણને રકમની અંદર શું કીધેલું છે તો બિંદુ એમ
ए बी गुणोत्तरों में विभाजन करे छे, गुणोत्तरों में आपने एम कीधेलू छे गुणोत्तरों में विभाजन करे छे, माटे विभाजन ना सूत्र नो आपणे उपयोग करवो पड़े मित्रों, बराबर। अने अहींया आपणे वाय एम कीधेलू छे एटले जुओ एमा एक्स नी किंमत आपणे आपेली छे एटले एक्स याम करीने आपणे लखवू पड़े। एक्स याम बराबर कौंसमां शुं लखीशुं, एम वन एक्स टू प्लस एम टू एक्स वन અને છેદમાં એમ વન પ્લસ એમ ટુ। હવે આપણે એ જ રીતે અહીંયા લઈ લઈએ એમ વન વાય ટુ પ્લસ, હવે જુઓ મિત્રો આપણે આખા સૂત્રની અહીંયા જરૂર નથી, કારણ કે આપણે ફક્ત એક્સ યામ શોધવાનો છે એટલા માટે, તો આપણે અહીંયા આ નહીં લઈએ, બરોબર। હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો એક્સ યામ કેટલો છે જુઓ, અહીંયા એક્સ યામ ઝીરો, અહીંયા કેટલા આપ્યા છે એક્સ ની જગ્યાએ ઝીરો બરાબર કૌંસમાં આ એમ વન એમના એમ, એક્સ ટુ આ એક્સ વન વાય વન અને આ એક્સ ટુ વાય ટુ થાય, તો એક્સ ટુ બરાબર કેટલા છે માઇનસ વન પ્લસ એમ ટુ એમના એમ આપેલા નથી, એક્સ વન એટલે કેટલા આપેલા છે પાંચ અને છેદમાં એમ વન પ્લસ એમ ટુ એમના એમ। હવે જુઓ આ આપણને ભાગાકારમાં આપેલા છે, આ બાજુ જાય તો ગુણાકાર, તો ઝીરો કૌંસમાં એમ વન વત્તા એમ ટુ થાય બરાબર, આ બેનો ગુણાકાર કેટલો થાય માઇનસ એમ વન થાય પ્લસ ફાઈવ એમ ટુ થાય, આ બેનો ગુણાકાર। હવે ઝીરો ગુણ્યા આ બેનો જો ગુણાકાર કરો તો ઝીરો જવાબ આવે, તો શું લખાય ઝીરો બરાબર માઇનસ એમ વન વત્તા ફાઈવ એમ ટુ। હવે આ માઇનસ છે એને આ બાજુ લાવી દો તો પ્લસ થઈ જાય, તો પ્લસ એમ વન, એમ વન બરાબર ફાઈવ એમ ટુ બરોબર। હવે એમ ટુ ગુણાકારમાં છે, આ બાજુ લઈ જાઓ તો ભાગાકારમાં જાય, તો માટે એમ વન છેદમાં એમ ટુ બરાબર આ બાજુ કેટલા વધ્યા પાંચ છેદમાં કશું ના વધ્યું તો એક, માટે આને ગુણોત્તરની રીતે લખવું હોય તો એમ વન જેમ એમ ટુ બરાબર કેટલા આવે પાંચ જેમ એક। તો મિત્રો આ રીતે તમે જુઓ અહીંયા આપણને શું કીધું છે કે જોડતા રેખાખંડ નું કયા ગુણોત્તરોમાં વિભાજન કરે, તો પાંચ જેમ એક ના ગુણોત્તરમાં વિભાજન કરે, આવડશે મિત્રો। હવે મિત્રો આપણે 32માં નંબરનો દાખલો જોઈએ, તો એની અંદર જુઓ આપણને ત્રિકોણ પી ક્યુ આર માં ખૂણો પી કાટખૂણો છે, જો ઓપી બરાબર સાત ઓક્યુ માઇનસ પી ક્યુ બરાબર એક સેમી, તો સાઈન ક્યુ અને કોસ ક્યુ શોધો। હવે જુઓ આપણને પહેલા આકૃતિ દોરી દઈએ, હવે આપણે આ રીતે પહેલા કાટકોણ ત્રિકોણ દોરી દઈએ, ચાલો આ કાટખૂણો, હવે ખૂણો પી કાટખૂણો ઉકી ગયેલો છે એટલે આ ખૂણો બરોબર, પછી ઓ પી અને આ ક્યુ, હવે જો અહીંયા સાઈન ક્યુ કીધા છે આપણે સાઈન ક્યુ, તો આ ક્યુ ની આ કઈ બાજુ કહેવાય મિત્રો સામેની બાજુ કહેવાય, કઈ કહેવાય સામેની બાજુ, અને આ તમારી કઈ કહેવાય પાસેની બાજુ, અને આ તમારો કયો કહેવાય કર્ણ કહેવાય। હવે આપણે અહીંયા જુઓ ઓપી બરાબર સાત આપેલા, આનું માપ આપણને કેટલું કીધું છે સાત, અને સાથે સાથે તમને અહીંયા રકમ ની અંદર આવું કઈક આપેલું છે ઓક્યુ બરાબર ઓક્યુ માઇનસ પીક્યુ બરાબર એક આપણને આપેલા છે એક સેમી, તો આપણે અહીંયા પહેલા લખી કાઢીએ ત્રિકોણ ઓ પી ક્યુ માં માપ ખૂણો પી બરાબર નાઇન્ટી,
माटे पायथागोरस पायथागोरस प्रमेय मुजब अपने सूत्र लखीए के ओक्यू स्क्वेर बराबर ओपी स्क्वेर वत्ता पीक्यू स्क्वेर बराबर आप सूत्र हवे मित्रों जो अहीं आपने ओक्यू आपने आ रीते आप्युं छे ओक्यू माइनस पीक्यू बराबर ए तो हवे शुं करी नाखीए माइनस पीक्यू ने पेली बाजू लई जाओ तो ओक्यू बराबर वन प्लस पीक्यू थाय बराबर चलो हवे किंमतो मूको आनी अंदर तो ओक्यू स्क्वेर ओक्यू एटले आपणने केटला मळ्या छे 1 प्लस पीक्यू बराबर कौंस बार वर्ग बराबर ओपी ओपी बराबर केटला छे 7 नो वर्ग वत्ता आपणने अहींया केटला आप्या छे पीक्यू स्क्वेर आप्या छे केटला आप्या छे पीक्यू स्क्वेर आपणे शोधवाना छे बराबर हवे मित्रो आपणे काम करी नाखीए चलो હવે આપણને આ રીતે આપેલું છે એટલે હવે આપણે x ધારી લઈએ આના બરાબર શું ધારી લો x pq બરાબર એટલે અહીંયા શું લખાય oq બરાબર 1 plus x થાય કેટલા થાય 1 plus x એટલે આપણે શું કર્યું pq બરાબર x ધારી લીધા તો આપણે અહીંયા મૂકી દઈએ 1 plus x કૌંસ બાર વર્ગ બરાબર सात नो वर्ग एटले ओगन पचास प्लस आ पीक्यू एटले शू थाय एक्स नो वर्ग आधार्यु छे आपणे आनु विस्तरण करो तो वन प्लस टू एक्स थाय प्लस एक्स स्क्वेर बराबर ओगन पचास प्लस एक्स स्क्वेर हवे मित्रों तमे ध्यान थी जुओ तो एक्स स्क्वेर बराबर नी बन्ने बाजू छे एटले उड़ी जाय માટે એકને પેલી બાજુ લઈ જાઓ તો 2x બરાબર 49 માઇનસ 1 થાય બરોબર માટે 2x બરાબર 48 માટે 2 ને પેલી બાજુ લઈ જાઓ x બરાબર 48 છેદમાં 2 2 છેદ ઉડાડો તો x બરાબર હવે મિત્રો અહીંયા આપણે છેદ ઉડાડીએ 2 24 2 48 तो माटे x बराबर कितना आ गया 24 એટલે આ માપ કેટલું આવી ગયું આપણી પાસે 24 હવે એ કિંમત આની અંદર મૂકો ચલો તો oq બરાબર 1 plus x ની જગ્યાએ કેટલા મૂકવાના 24 માટે oq બરાબર કેટલા મળે આપણને 24 વત્તા 1 એટલે 25 મળે તો આ માપ આપણને કેટલું મળ્યું 25 થઈ ગયું હવે આપણને અહીંયા મિત્રો પૂછ્યું શું છે એ જરા જોઈ લઈએ જુઓ આપણને એમ કીધું છે sin q તો આપણે અહીંયા પહેલા લખીએ કે sin q બરાબર એનું સૂત્ર આપણે લખી કાઢીએ સામેની બાજુ ભાગ્યા કર્ણ થાય તો સામેની બાજુ ભાગ્યા કર્ણ માટે sin q હવે મિત્રો જુઓ sin q બરાબર સામેની બાજુ એટલે કઈ છે op અને કર્ણ એટલે oq બરાબર op એટલે 7 અને oq બરાબર આપણી પાસે કેટલા છે 25 તો આ તમારો પહેલો જવાબ આપણને મળી ગયો હવે જુઓ એમાં ત્યાર પછી આપણે લઈ લઈએ cos q તો cos q બરાબર પાસેની બાજુ ભાગ્યા કર્ણ થાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ હવે પાસેની બાજુ એટલે રકમમાં જુઓ PQ અને છેદમાં કર્ણ એટલે OQ તો PQ બરાબર કેટલા છે 24 અને OQ બરાબર 25 તો આપણને અહીંયા cos પણ મળી ગયો એટલે આ રીતે sin અને cos આપણને જે શોધવાના કીધા હતા એ આપણને મળ્યા sin q बराबर 7 छेद में 25 અને cos q બરાબર 24 છેદ માં 25 આવડશે મિત્રો હવે મિત્રો આપણે 33મો નંબરનો દાખલો જોઈએ તો એની અંદર
साइन 2x बराबर साइन 60 इंटू कॉस 30 माइनस कॉस 60 इंटू साइन 30। तो x की किंमत शोधो। मित्रों खूब ज अगत्यनो दाखलो जुओ। एनी अंदर अपने पहला रकम लखी काढ़ीए के साइन 2x बराबर साइन 60 इंटू कॉस 30 माइनस कॉस 60 इंटू साइन 30 आ रीते अपने आपेल। पण मित्रों किंमत आवर्ती होय तो आ दाखलो एकदम इजी छे। जुओ आ एम ना एम रहे साइन 2x एम ना एम। हवे साइन 60 एटले शुं थाय रूट 3 बाय 2 गुण्या कॉस 60 एटले पण रूट 3 बाय 2 माइनस कॉस 60 एटले केटला हवे 1 हाफ गुण्या साइन 30 एटले 1 हाफ। ओके હવે જુઓ આ સાઈન 2x એમના એમ બરાબર આ બંનેનો ગુણાકાર કરો તો શું થાય રૂટ 3 બાય 2 કૌંસ બાર વર્ગ બંને સરખા છે એટલે a ગુણ્યા a એટલે a સ્ક્વેર થાય ને એટલે બંનેનો ગુણાકારનો વર્ગ આ બેનો ગુણાકાર કરો 1 1 1 અને 2 2 4 એ જ રીતે સાઈન 2x બરાબર આ વર્ગ અને વર્ગમૂળ નીકળી જાય એટલે 3 2 નો વર્ગ 4 ઓછા 1 છેદમાં 4 માટે sin 2x બરાબર લસા લઈ લો 4 તો 4 4 ઉડી જાય તો ઉપર કેટલા આવે 3 માઈનસ 1 એમના એમ આવે માટે sin 2x બરાબર 3 માંથી 1 જાય તો 2 છેદમાં 4। હવે મિત્રો અહીંયા છેદ ઉડી જાય છે 2 2 4 માટે sin 2x બરાબર 1 હાફ આવે કેટલા આવે મિત્રો sin 2x બરાબર 1 હાફ। હવે જુઓ આ sin 2x એમના એમ બરાબર આ 1 હાફ કોઠામાં જોઈએ તો sin માં કઈ કિંમત માટે 1 હાફ આવે તો મિત્રો sin 30 બરાબર 1 હાફ થાય તો 1 હાફ ની જગ્યાએ આપણે શું લખ્યા sin 30। હવે જુઓ મિત્રો બંને બાજુ sin છે એટલે આ sin sin ઉડી ગયા માટે હવે શું લખાય માટે 2x બરાબર 30। હવે આ બે ને પેલી બાજુ લઈ જાઓ તો x બરાબર 30 ભાગ્યા 2 છેદ ઉડાડી દઈએ તો x બરાબર 2 15 2 30 માટે x બરાબર કેટલા આવે 15 માટે x ની કિંમત કેટલી મળી મિત્રો x ની કિંમત 15 છે। ચાલ એકદમ ઈઝી મિત્રો ચાલો હવે આપણે એના પછીનો દાખલો લઈએ। સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલા 25 મીટર અહીંયા કેટલા કીધા છે 25 મીટર લાંબા દોરડા પર કલાકાર ચડી રહ્યો છે જો દોરડો જમીન સાથે 30 અંશના માપનો ખૂણો બનાવે તો થાંભલાની ઊંચાઈ શોધો। મિત્રો રકમ જોઈને ગભરાવાની જરૂર નથી તમે રકમને બરોબર વાંચી અને સમજી લો તો દાખલો એકદમ ઈઝી છે મિત્રો ચાલો જો અહીંયા આપણે 34માં નંબરના દાખલામાં પહેલા આકૃતિ દોરીએ। સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં એક થાંભલો એટલે આ થાંભલો દોર્યો આ જમીન દોરી આ શું છે જમીન આ આપણો થાંભલો થાંભલો શિરોલંબ એટલે અહીંયા શું બનાવે કાટખૂણો બનાવે પછી શું કહે છે થાંભલાની ટોચથી જમીન સાથે ખેંચીને બાંધેલું 20 મીટર લાંબુ દોરડું એટલે જુઓ એની અંદર આ રીતે અહીંયા આ રીતે આ દોરડું છે શું છે દોરડું બરોબર અને જમીન સાથે કેટલા અંશનો 30 અંશના ખૂણો બનાવે છે તો આપણે માપ આપી દઈએ
અહીંયા લખીએ આપણે a b અને આ c અને દોરડાની લંબાઈ આપણને કેટલી કીધી છે 20 મીટર પછી શું કહે છે થાંભલાની ઊંચાઈ શોધો એટલે આપણે આ શોધવાનું છે ઓકે ચાલો તો આપણે અહીંયા લખીએ અહીં AB બરાબર થાંભલાની ઊંચાઈ થાંભલાની ઊંચાઈ આપણે શોધવાની છે બરોબર પછી દોરડાની લંબાઈ એટલે AC AC બરાબર દોરડાની લંબાઈ લંબાઈ બરાબર કેટલી થાય 30 સોરી 20 મીટર આપણને આપેલી છે કેટલી આપી છે 20 મીટર બરોબર અને આપણે અહીંયા એમ કીધું છે ત્રિકોણ ABC માં માપ ખૂણો B બરાબર 90 અને સાથે સાથે માપ ખૂણો ACB બરાબર કેટલા અંશ 30 અંશ ઓકે ચાલો હવે મિત્રો આપણે જરૂર છે ની છે જોવા એક તો AB અને AC તો આ ખૂણો C લીધો એ થીટા છે એની આ કઈ બાજુ કહેવાય સામેની બાજુ કહેવાય અને આ તમારી પાસેની બાજુ કહેવાય તો સામેની બાજુ અને આપણે કર્ણની જરૂર છે આ શું કહેવાય કર્ણ આ બેની જરૂર છે આપણે અહીંયા BC પૂછ્યું નથી તો કયા સૂત્રમાં સામેની બાજુ અને કર્ણ આવે તો મિત્રો સાઈન માં આવે તો આપણે અહીંયા લખીએ કે સાઈન થીટા બરાબર સામેની બાજુ ભાગ્યા કર્ણ બરોબર માટે સાઈન થીટા નું માપ કેટલું આપેલું છે આપણને રકમમાં આકૃતિમાં જુઓ 30 અંશ અને સામેની બાજુ એટલે AB અને કર્ણ એટલે AC આપણને આપેલા છે હવે મિત્રો સાઈન 30 એટલે 1/2 થાય તો આપણે અહીંયા લખી કાઢીએ 1/2 બરાબર AB AB આપણે શોધવાના છે અને AC બરાબર દોરડાની લંબાઈ કેટલી આપી છે 20 આ ભાગાકાર છે ને આ બાજુ લઈ જાઓ તો 20 ભાગ્યા 2 બરાબર AB હવે આપણે છેદ ઉડાડી દઈએ ચલો તો 2 દાન કેટલા થાય 20 માટે AB બરાબર કેટલા આવ્યા 10 મીટર ઓકે તો હવે આપણે જવાબ લખી કાઢીએ આપણને દાખલામાં જવાબમાં શું પૂછ્યું હતું થાંભલાની લંબાઈ અથવા થાંભલાની ઊંચાઈ શોધો તો અહીંયા થાંભલાની ઊંચાઈ આકૃતિમાં જુઓ AB AB બરાબર કેટલા મળ્યા 10 મીટર થાય ઓકે છે ને એકદમ ઈઝી મિત્રો હવે મિત્રો આપણે 35માં નંબરનો દાખલો જોઈએ એની અંદર આપણને એમ કીધું છે કે લાકડાના નળાકાર ની બંને બાજુએથી અર્ધ ગોલક કાઢી એક લાકડાનો 100 પીસ બનાવ્યો છે જો નળાકારની ઊંચાઈ 10 સેમી ત્રિજ્યા 3.5 સેમી હોય તો 100 પીસ નું કુલ પૃષ્ઠફળ શોધો એમ કીધેલું છે તો મિત્રો જો અહીંયા એકદમ ઈઝી દાખલો કહી શકાય પણ રકમને બરોબર સમજો તો ઈઝી નહીતર મિત્રો થોડી તકલીફ પડી શકે એમ છે જો આપણે પહેલા આકૃતિ દોરીએ 35 માં નંબર માં શું કીધું છે એક નળાકાર તો આપણે આ નળાકાર લઈ લઈએ આ નળાકાર લીધો બરોબર હવે શું કહે છે કે નળાકારમાંથી બંને બાજુએ અર્ધગોલક એક અર્ધગોલક કાઢી બંને બાજુ અર્ધગોલક એટલે આપણે આ રીતે આ એક અર્ધગોલક અને બીજી આ બાજુ અર્ધગોલક કાઢવાનું છે બરોબર અને ત્યારબાદ
એની આ ત્રિજ્યા નળાકારની લઈ લઈએ એ જ અર્ધગોળકની ત્રિજ્યા થાય અને આ તમારી નળાકારની ઊંચાઈ થઈ હવે શું કહે છે નળાકારની ઊંચાઈ 10 સેમી એટલે આટલેથી આટલું માપ એની ઊંચાઈ આપી છે 10 સેમી ત્રિજ્યા 3.5 સેમી તો આ તમારી 3.5 સેમી બરોબર તો આપણે અહીંયા લખી કાઢીએ નળાકારની ઊંચાઈ બરાબર 10 સેમી અને ત્રિજ્યા આપણને આપી છે r બરાબર કેટલા આપ્યા છે 3.5 સેમી અને આપણે શોધવાનું 100 પીસનું કુલ પૃષ્ઠફળ તો આપણે અહીંયા સૂત્ર લખીએ કે 100 પીસનું કુલ પૃષ્ઠફળ બરાબર હવે જુઓ મિત્રો આપણને એક તો નળાકાર આપેલો છે એટલે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લેવાનું અને વત્તા હવે જુઓ અહીંયા બંને બાજુ અર્ધગોલક છે એટલે અહીંયા બે કૌંસમાં અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરોબર હવે એના આપણે સૂત્રો લખી કાઢીએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર શું થાય 2πrh બે કૌંસમાં હવે મિત્રો અર્ધગોલક કીધું છે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πr² થાય ચાલો આટલું કર્યા પછી હવે શું કરીએ આ 2πrh વત્તા 2 ગુણ્યા 2 એટલે 4πr² થાય હવે આ બે માંથી સામાન્ય કાઢો 2πr સામાન્ય તો કૌંસમાં h પ્લસ બબે દૂ 4 અને r સ્ક્વેર માંથી 1 r જાય તો r વધે તો બરાબર 2 ગુણ્યા 22 છેદમાં 7 ગુણ્યા ત્રિજ્યા આપણને 3.5 એટલે 35 છેદમાં 10 ગુણ્યા h ઊંચાઈ 10 પ્લસ 2 ગુણ્યા r r એટલે 35 છેદમાં કેટલા થાય 10 હવે મિત્રો આપણે છેદ ઉડાડી દઈએ ચલો તો 7 5 35 5 2 10 2 2 ઉડી ગયા તો બરાબર અહીંયા કેટલા વધ્યા 22 ગુણ્યા કૌંસમાં અહીંયા જુઓ 2 5 10 અને 5 7 35 તો 10 વત્તા 7 એટલે કેટલા થાય 17 બરોબર હવે આપણે આ 22 ગુણ્યા કેટલા કરવાના 17 કરવાના તો 22 ગુણ્યા 17 કરો તો 2 7 2 14 નો ચોગડો 2 7 14 ને 1 15 4 7 3 તો બરાબર અહીંયા ગુણાકાર કર્યો તો મિત્રો કેટલો મળ્યો 374 અને સેમી માં આપેલું છે એટલે એકમ કયો લખીએ સેમી સ્ક્વેર તો મિત્રો જો અહીંયા 100 પીસ નું કુલ પૃષ્ઠફળ આપણને કેટલું મળ્યું 374 સેમી સ્ક્વેર ઓકે ચાલો હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ ગણીએ તો એની અંદર એક તંબુનો આકાર નળાકાર જો અહીંયા નળાકાર ઉપર શંકુ મૂકી બનાવેલ છે નળાકારની ઊંચાઈ અને વ્યાસ અનુક્રમે 2.1 મીટર તથા 4 મીટર હોય તથા ઉપરના ભાગની તિર્યક ઊંચાઈ જો અહીંયા તિર્યક ઊંચાઈ 2.8 મીટર હોય તો તંબુમાં વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ શોધો રકમ વાંચતા જઈએ અને આકૃતિ બનાવતા જઈએ જુઓ મિત્રો હવે આને આપણે ભૂસી નાખીએ છીએ ચાલો હવે આપણને શું કહે છે એક નળાકાર ઉપર એટલે આપણે પહેલા નળાકાર દોરી દઈએ મિત્રો ચાલો આ આપણો નળાકાર
એની ત્રિજ્યા આ નળાકારની ઊંચાઈ બરોબર આ નળાકારની વક્ર સપાટી કહેવાય આ શું કહેવાય નળાકારની બહારની સપાટી એટલે વક્ર સપાટી આ એની ત્રિજ્યા થાય બરોબર અને હવે શું કહે છે નળાકાર ઉપર શંકુ છે આ રીતે નળાકાર ઉપર શંકુ મૂકેલો છે બરોબર પછી શું કહે છે જુઓ અહીંયા નળાકાર ભાગની તિર્યક ઊંચાઈ તિર્યક એટલે ત્રાંસી ઊંચાઈ કહેવાય 2.8 મીટર પછી નળાકારની ઊંચાઈ 2.1 મીટર એટલે આ ઊંચાઈ આપી છે 2.1 મીટર અને વ્યાસ આપેલો છે તો આપણે અહીંયા લખતા જઈએ જુઓ નળાકારની ઊંચાઈ બરાબર 2.1 મીટર પછી આપણને શું આપેલું છે નળાકારનો વ્યાસ વ્યાસ આપણને કેટલો આપેલો છે મિત્રો જુઓ 4 મીટર કેટલા મીટર આપેલો છે 4 મીટર એટલે આપણે વ્યાસ આપેલો હોય તો પહેલા ત્રિજ્યા શોધવી પડે તો આપણે અહીંયા પહેલા ત્રિજ્યા શોધી કાઢીએ કે ત્રિજ્યા બરાબર વ્યાસ ભાગ્યા 2 બરાબર 4 ભાગ્યા 2 બરાબર કેટલા આવે 2 મીટર થાય એટલે અહીંયા ત્રિજ્યા કેટલી મળી 2 મીટર મળી મિત્રો બરોબર પછી આપણને ત્રાંસી ઊંચાઈ એટલે તિર્યક ઊંચાઈ L બરાબર શંકુની કેટલી આપી છે 2.8 મીટર હવે આપણી પાસે બધું જ છે પણ પછી શું કહે છે તંબુમાં વપરાયેલા કેનવાસનું ક્ષેત્રફળ શોધવાનું છે તો આપણે અહીંયા લખી કાઢીએ કે તંબુમાં વપરાયેલ કેનવાસનું ક્ષેત્રફળ બરાબર શું આવે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા ઉપર કોણ છે શંકુ તો શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ ચલો નળાકારની વક્ર સપાટી એટલે શું લખાય વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2πRh અને શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણને પૂછ્યું છે એટલે આપણે અહીંયા શું લખીશું પાઈ આર એલ કહેવાય હવે સામાન્ય કાઢો ચલો બે માંથી તો પાઈ આર સામાન્ય તો કૌંસમાં કેટલા વધે 2h પ્લસ કેટલા વધે એલ પાઈ એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા કેટલી છે આપણી પાસે 2/1 કૌંસમાં 2 ગુણ્યા h ઊંચાઈ કેટલી છે જુઓ 2.1 એટલે 21/10 આવે પ્લસ L L બરાબર કેટલા છે 2.8 ઓકે હવે મિત્રો જુઓ છેદ ઉડતા નથી તો 22 2 કેટલા થાય અહીંયા 22 2 44 44 છેદમાં 7 ગુણ્યા કૌંસમાં 21 ગુણ્યા 2 કરો 21 2 42 છેદમાં 10 પ્લસ 2.8 એમના એમ બરાબર 44 છેદમાં 7 ગુણ્યા હવે કૌંસમાં આ પોઈન્ટ કાપી નાખો તો 4.2 પ્લસ 2.8 થાય ઓકે હવે આ બેનો સરવાળો કરવાનો 4.2 વત્તા 2.8 8 ના 2 10 4 ના 2 6 ને કેટલા થાય 7 હવે મિત્રો જુઓ તો બરાબર શું લખાય 44/7 ગુણ્યા હવે આ બેનો સરવાળો કર્યો તો 7.0 આવે 7.0 એટલે 7 કહેવાય છેદમાં 1 બરાબર આ 7 7 ઉડી ગયા તો બરાબર કેટલા વધ્યા 44 અને બધું આપણને મીટરમાં આપેલું છે એટલે એકમ શેમાં લખાય મીટર સ્ક્વેર લખાય તો આપણે નીચે જવાબ લખવાનો કે તંબુમાં વપરાતા કેનવાસનું ક્ષેત્રફળ બરાબર 44 મીટર સ્ક્વેર છે ઓકે આવડશે મિત્રો ચાલો હવે આપણે આગળ ગણીએ
तो अगर आपको जो छेल्लो दाखलो छे एनी अंदर जोइए तो जुओ मित्रों अहीं एम कहे छे जो x बार बराबर 25.875 सिग्मा fi di बराबर 120 અને सिग्मा fi बराबर 140 હોય તો ધારેલો મધ્યક શોધો. હવે જુઓ આપણે આ ભૂસી નાખીએ છીએ જુઓ હવે આ છેલ્લો એક્ઝામ્પલ છે એની અંદર આપણે પહેલા જે વસ્તુ આપેલી છે x બાર બરાબર આપણને અહીંયા કેટલા આપ્યા છે 25.857 પછી સિગ્મા fi di બરાબર 120 પછી સિગ્મા fi આપણને આપેલા છે અને કેટલા આપ્યા છે 140 અને ધારેલો મધ્યક એટલે આપણે એ શોધવાનો છે બરોબર ચાલો હવે આપણે શું કરીએ મિત્રો આ રીતે આપણને આપેલું છે તો હવે ધારેલા મધ્યક માટેનું સૂત્ર લખીએ તો x બાર બરાબર a પ્લસ શું લખાય સિગ્મા fi અહીંયા આપણને શું આપેલું છે fi di અપોન સિગ્મા fi આ આપણું ધારેલા મધ્યક માટેનું સૂત્ર તૈયાર થયું હવે એમાં કિંમતો મૂકી દો x બાર બરાબર કેટલા આપેલા છે x બાર બરાબર 25.857 અને a બરાબર શોધવાના સિગ્મા fi di 120 છેદમાં 140 ઓકે ચાલો હવે મિત્રો આપણે શું કરી નાખીએ છેદ ઉડાડી દઈએ જુઓ આ મીંડે મીંડે ઉડી ગયા 2 7 14 2 6 12 થાય માટે 25.857 બરાબર a પ્લસ 6/7 હવે આ 6 ને 7 વડે ભાગવા પડે તો 6 ને 7 વડે ભાગો તો ભાગ ન ચાલે 0 પોઈન્ટ અને શૂન્ય 7 8 56 4 વધ્યા 0 7 5 35 થાય 5 વધ્યા 0 મૂકો 5 7 35 બરોબર 10 માં અરે 5 7 77 49 થાય કેટલા થશે જુઓ અહીંયા 50 છે આપણી પાસે તો 7 5 35 હવે 77 49 10 માંથી 9 જાય તો 1 તો અહીંયા ભાગાકાર કરો મિત્રો તો 25.857 બરાબર a પ્લસ હવે 6 ને 7 વડે ભાગીએ તો 3 રકમ લાવીએ તો 0.857 આવે બરોબર હવે આ પ્લસ છે અને આ બાજુ લાવો તો a બરાબર 25.857 માઇનસ 0.857 હવે આ બે ની બાદબાકી કરો તો શું લખાય 25.857 માઇનસ 0.857 0 0 0 5 2 તો બરાબર કેટલા વધ્યા 25.000 એટલે 25 કહેવાય તો આપણે અહીંયા નીચે લખીએ માટે a બરાબર બાદબાકી કરી તો કેટલો આવ્યો 25 તો અહીંયા આન્સર કરીને લખવાનું ધારેલ મધ્યક a બરાબર કેટલા મળ્યા 25 છે ઓકે આવડશે મિત્રો તો આ રીતે આપણો પ્રશ્નપત્ર 4 એનો વિભાગ બી અહીંયા સંપૂર્ણપણે પૂરો થાય છે નેક્સ્ટ વિડીયોમાં પ્રશ્નપત્ર 5 સાથે ફરી મળીએ ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ